जय स्वामी नारायण। हरिबल गीता पद बीजू अनुराग धोड़ से ढाड़ एटले के क्या कीर्तन अनुसार गवाय तो स्कूलन स्वामी कीर्तन से सार सिद्धि में संत विना साथी कोण कहे ये कीर्तन अनुसार राग से એટલે આપને જાણ માટે કોઈને બોલવું હોય તો ખબર પડે પિતારા ભરોસો ભગવાન જોઈએ ભક્તને ભરપૂર પિતર ભરોસો ભગવાન જોઈએ ભક્તને ભરપૂર જોઈએ ભક્તને ભરપૂર બીજી વાત છે બાદલી રે તમે જાણી લેજો જરૂર તમે જાણી લેજો રે જરૂર પિતર ભરોસો ભગવાનનો એ પિતર ભરોસો ભગવાનનો બસ પિતર ભરોસો હૃદયમાં ભરોસો ભગવાનનો ભરપૂર બીજી વાત બધી નકલી છે બાદલી ખોટી છે તમે જાણી લેજો જરૂર બાદલી કે નકલી છે કોપીરાઈટ છે અસલ વાત નથી ખોટી નકલી કે તમે જાણી લેજો જરૂર જેમ એક એક ટાળી રે વળી વાળી સો એક શૂન્ય વળી વાળીએ સો એક શું બુદ્ધિવાન ને બેરજ બાંધવી રે તે તો સમજણ માન્યું તે તો સમજણ માન્યું એ ભીતર ભરોસો ભગવાનનો એ ભીતર ભરોસો ભગવાનનો જોઈએ જનને જરૂર જોઈએ જનને જરૂર ભીતર ભરોસો ભગવાનનો જેમ એક એકડો ટાળી અને વળી વાયડા મીંડા સો એકડો લેખો સો મીંડા કે પછી આગળ એકડો કાઢ લેખો બુદ્ધિવાન ને બેરજ બાંધવી તે તો સમજણ માં ન્યૂન હવે આનો સરવાળો કેટલો થશે આશા બાંધવી સરવાળાની તે તો સમજણ માં ભાઈ ન્યૂન છે ઘણું બધું કાચું છે સમજણ કાચી સમજણ છે એક જ એકડો કર્યો હોય અને પછી એક જ મીંડું કર્યું હોય દસ એની કિંમત કહેવાય એક મીંડું છે તો દસ તો કિંમત થઈ પછી કદાચ બે મીંડા મૂકી દે તો સો સીધી દસ ગણી વધી ગઈ પછી કદાચ ત્રણ મીંડા મૂકી દે પાછી દસ ગણી વધી ગઈ હજાર બાકીના મીંડા તમે મૂકી દેજો પણ ઓને તો સીધા સો મીંડા મૂક્યા
અને આગળ એકડો હતો ને કાંઈ નહીં, એકડાની શું જરૂર છે, હું ઓમિંડા છે ને, હું ઓમિંડા કામ કરે, કાળપ કરી કાગડે, કાગડો એટલે કાગડો પક્ષી નહીં, કાગળ પેપર એમાં કાળું કહી દીધું, સાહેબ બગાડી કાગળ બગાડ્યો, સરવાળામાં મળે, પ્યાસા રાખતો હોય તો એ બુદ્ધિ વગરનો માણસ કહેવાય. પછી તેમ મેલી બળ મહારાજનું રે, સાધનની માનવી સાય, સાધનની માનવી સાય, ભરી ગોળી વારી વલોવતા, ઉતરે નહીં માખણ કાયા, ઉતરે નહીં માખણ કાય, એ ભીતર ભરોસો ભગવાનનો, જોઈએ ભક્તને ભરપૂર, જોઈએ ભક્તને ભરપૂર, એ ભીતર ભરોસો ભગવાનનો, સ્વામી પર જેવા દ્રષ્ટાંત સોલેબ ગોતી લાવે છે ને, સીધા ચોટી જાય એવા, ભગવાન નું બળ મૂકી અને સાધન નું બળ માનવું કેવું છે? તો આગળ કીધા હતા એકડા મીંડા એની વાત, હવે અહીંયા કે ભરી ગોળી વારી વલોવતા, ગોળી એટલે વાસણ, છાશ બનાવવાનું, દહી માંથી છાશ બનાવવાનું, દહી નું મંથન કરવાની મોટી ગોળી, એ ગોળી માટીની પણ આવે અને ત્રાંબા પિત્તળની પણ ગોળી હોય, મોટે ભાગે માટીની ગોળી હોય, પણ દધી એટલે દહીની નથી ભરી, પાણીની ભરી દીધી આખી ગોળી, અને પછી નેત્રા લઈને મીના ગમમ ગમ ગમ કરી વલોવા, સવારના 5 વાગે ચાલુ કરી દે અને 7 વાગ્યા સુધી નેત્રા દોયડા તાણા કરે, અને પછી એનો ડેર ઊંચો કરી અંદર હાથ નાખે, માખણનો પીંડો થઈ ગયો છે, શું કાંઈ ન મળે, પાણી એવું ને એવું પાણી મળે, ઉતરે નહીં માખણ કાયા, ઉતરે નહીં માખણ કાય, એ ભીતર ભરોસો ભગવાનનો, જોઈએ જનને જરૂર, જોઈએ જનને જરૂર, ભીતર ભરોસો ભગવાનનો, મેલી સાધ મેલી બળ મહારાજનું ને સાધનની માનવી સાય, તો આ પાણીની ગોળી બોલાવીએ એના જેવું છે, માખણ ન મળે, એમ મહારાજનું બળ મૂકી દે અને સાધનનું બળ રાખે તો એ આના જેવું છે, માટે મનમાં મોટો માનવો, પ્રગટ પ્રભુનો પ્રતાપ, પ્રગટ પ્રભુનો પ્રતાપ, નિષ્કુળાનંદ દેહ નર નારે, એ નિષ્કુળાનંદ દેહ નર નારે, ટળી જાય અંતરના તાપ, ટળી જાય અંતરના તાપ, ભીતર ભરોસો ભગવાનનો, એ જોઈએ ભક્તને ભરપૂર,
જોઈએ ભક્તને ભરપૂર ભરપૂર હા ખામી વાળો નહીં ઓછો નહીં માટે મનમાં મોટો માનવો પ્રગટ પ્રભુનો પ્રતાપ શબ્દ વિકોશે પ્રગટ પ્રભુનો પ્રતાપ એ પ્રગટ હરિ મુજને મળારેલો એ કાંઈ કહ્યા માના આવે વાત મારી બેની પ્રગટ હરિ મુજને મળારે પ્રગટ હરિ મુજને મળારે એ કાંઈ કહ્યા માના આવે વાત મારી બેની પ્રગટ રે મુજને મળારે પ્રગટ સૂર્ય છે તો આપને જાસ મળે છે પ્રગટ પાણીનો ગ્લાસ છે તો તૃષા છીપાય છે એમ પ્રગટ ભગવાનનો આશરો છે તો સમજવું કે આપણી રક્ષા કરનાર છે દિવાલમાં સરસ મજાનું સૂર્યનું ચિત્ર દોરો સરસ એકદમ ફાઇન સૂર્યનું ચિત્ર અને પછી રાતના 10 વાગે મૂકવાનું ઘરો વચ્ચો હોઈશ લાઈટ બંધ કરીને હા અંજવાળો કરે ને પછી માળા હાથમાં લઈ અને પાણી 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 108 વખત જપો તૃષા ભઈ જાય અરે કદાચ ને બહુ ભૂખ લાગી હોય અને શિખનપુરી મનો ભજન કરવા શિખનપુરી દાળ ભાત શાક રોટલી શિખનપુરી દાળ ભાત શાક રોટલી એકને બદલે 2 માળા કરો ભૂખ હોઈ જાય પણ આજના દિવસનો બાજરાનો રોટલો સુકાઈ ગયો હોય એ બાજરાનો રોટલો અને પાણી ભરેલો એક વાટકો અને મરચાનું અથાણું બસ દેહી જાય 2 રોટલા વેજે બાજરાના વડકાર ખાઈને ઉભો થાય કારણ કે પ્રગટ રોટલો મેળ્યો પ્રગટ અનાજ મેળ્યું પ્રગટ પાણી મળે છે તો તૃષા શીખે છે પ્રગટ સૂર્ય છે તો અંજવાળું થાય છે મહિમા મોટો છે પ્રગટનો આજે આ પૃથ્વીના ગોળા ઉપર ઈશ્વર તત્વમાં ભગવત તત્વમાં જો કોઈ પ્રગટ હોય તો સ્વામિનારાયણ ભગવાન આજે પ્રગટપણે ભક્તોના કામ કરે છે પ્રગટ છે છે અને છે સાબિતી સાબિતી વિશ્વાસ રાખવાની વાત છે શું વિશ્વાસ કહી દીધું છે ને 1886માં મનુષ્ય સ્વરૂપ અંતર્ધાન કર્યું તે પહેલા કહી દીધું હતું કે હું પ્રગટ રહીશ આ સત્સંગમાં સત્સંગમાં હું પ્રગટપણે વિચરીશ અને તમારા બધાના કામ કરીશ અને પછી જ્યારે તમારો અંતકાળ આવશે ત્યારે હું લેવા આવીશ સામાન્ય લોકો એક સજ્જન માણસ હોય એ ખોટું બોલતા નથી તો કે હું થોડું ખોટું બોલીશ કઈ કે મારો વિશ્વાસ રાખજો આકાશમાં સૂર્ય અને પૃથ્વીમાં સમુદ્ર એ જ્યાં સુધી હશે ત્યાં સુધી હું પ્રગટ હશે બોલો
કેવો સરસ મજાનો પ્રોમિસ આપી દીધું. માટે મનમાં મોટો માનવ રે પ્રગટ પ્રભુનો પ્રતાપ, નિષ્કુળાનંદ તે હ નર નારે એ ટળી જાય અંતર ના તાપ, ટળી જાય અંતર ના તાપ, ભીતર ભરસ ભગવાન નિષ્કુળાનંદ તે નરના, ટળી જાય અંતરના તાપ. તાપ ત્રિવિધિ તાપ છે, ભક્તને બહુ પીડા આપે છે. તાપની નજીક જાઓ જી, અગ્નિ ની નજીક, ફાયર નજીક જાઓ, શું થાય? એમાં ઉનાળામાં જાવ નજીક ખબર પડી જાય. આગે એમાં અહીંયા ત્રિતાપ છે, અંતરમાં ત્રિતાપ છે. આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રણ તાપ છે. સત્વ રજ અને તમ આ ત્રિગુણ એના પણ તાપ છે. કામ ક્રોધ લોભ એ પીડા આપે છે, એના પણ તાપ છે. પંચ વિષય પીડા આપે છે, એ પણ એક મોટો તાપ છે. એ તાપને ટાળવા હોય, એ તાપને બુઝાવવા હોય, પ્રતાપ પ્રગટ પ્રભુનો એનો પ્રતાપ રાખવો, તો એ તાપ ટળી જાય છે અને અંતરમાં સુખ અને શાંતિ બે ભગવાન એને પ્રેરે છે. ભરોસો, ભરોસો કે વિશ્વાસ, ભીતર ભરોસો ભગવાન વિશ્વાસ, હજળ બમ એવો વિશ્વાસ. આવી સરસ મજાની મજાની વાત, સરસ મજાની મજાની વાત નિષ્કુળાન સ્વામી શું મુમુક્ષુ ઉપર એને કૃપા વરસાવી. ખરેખર તો આ નિષ્કુળાન સ્વામી તો એક દ્વાર છે, આ હરિબળ ગીતાના રચયિતા તો ખુદ સ્વામિનારાયણ ભગવાન છે. નિષ્કુળાન સ્વામી તો એનું દ્વાર છે, રચયિતા ભગવાન સ્વામિનારાયણ છે. ભક્તિની દેવ હરિબળ ગીતા હોય, સાર સિદ્ધિ હોય કે પુરુષોત્તમ પ્રકાશ હોય કે પછી ભક્ત ચિંતામણી હોય, આ બધા શાસ્ત્રના રચયિતા ખુદ સ્વામિનારાયણ ભગવાન છે. સુરા ખાચરને ભગવાને કીધું, સાંભળજો સુરા બાપુ વાતો કરવા ભગવાન, એટલે મારે મને ના ના કરો કરો, આ વાત જાણી છે, કચ્ચી છે, તમે જાણો છો, ટૂંકમાં કહી દઉં. એટલે સુરા ખાચર વાત કરો બેટા, આ બ્રહ્માનંદ સામે હંદ બોલી બોલી તમને ગાય છે, નિત્યાન સામે હલોક બોલી બોલી તમને ગાય છે, અને હું તો સીધું કહું છું, એ આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વોપરી છે, સર્વોપરી છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. જો હું ન કહું ને તો એમ પોતે બોલા પોતાના માટે, અને તમે જો ન માનો ને તો તમે એમ કરી પછી ને કીધું, પછી કે એ મારો તો દુખે છે માથો, એમ કહી ટળી ગયા. અહીંયા કહેવાનું શું છે, કે સ્વામીએ કીધું કે ભગવાન પ્રગટ છે, મહારાજે કીધું કે હું પ્રગટ રહીશ, આ વાતને એવી રીતે માનવાની માનવાની માનવાની. જો તમે ન માનો અને હું ન કહું
બે માં ખાલી જગ્યા મૂકી દીધી છે. હે હવે મારો તો દુખે છે માથો, પણ હું અહીં કોઈ નહીં જાઉં. હા, છોરા બાપુ ભલે ભાઈ ગયા, પણ ભગવાને કીધું છે કે હું પ્રગટ રહીશ. હા, તો મહારાજનું પ્રગટપણું છે છે અને છે જ, એ વાત આપણે ક્યારેય ભૂલવાની નથી. મહારાજના મહિમાની, બળની, નિશ્ચયની, પ્રગટપણાની જોરદાર વાતો છે. સ્વામીએ એના હૃદયમાં રહે અને મહારાજ જે કાંઈ રચના કરાવતા હોય એમાં હું પછી બાકી હોય. આવી સરસ મજાની વાતો મુમુક્ષુના મોક્ષને માર્ગે આગળ ગતિ કરવા માટે આપી છે, નહીતર તો ગતિમાં કેટલા કેટલા વિઘ્નો આવતા હોય છે. કેટલા વિઘ્નો એટલે કહી દો, હાઈવે ઉપર જતા હોય, ઇન્ડિયાનો હાઈવે, અમેરિકા ઇંગ્લેન્ડનો નહીં, તો ટ્રાફિક કેટલો જામ થઈ જતો હોય છે. વિઘ્ન આવ્યું, ગતિમાં રોકાવટ થઈ ગઈ, ટ્રાફિક આવ્યું એટલે પછી આવે બમ્પ, પાછી ગતિ ધીમી કરવી પડે. આગળ જાય તો ફાટક આવે, પાછી ગતિ ધીમી કરવી પડે. હજી આગળ ચાલે તો મોટો ખાડો આવે. રોડ એવા સરસ મજાનો હોય ને, અને ચોમાસું એક જ વરસાદ વરસે તો ખલાસ, મોટા મોટા ખાડા, આ ખાડો આવ્યો. હજી આગળ ચાલે તો આ વળી આગળ કૂતરું નીકળે, વળી આગળ ચાલે ત્યાં વળી ગધેડું નીકળે. કેટલા વિઘ્ન, ત્યાં પાછા આગળ આવતા તો બીજું ફાટક આવીને તું ભૂજ હોય, કા પછી હેવી ટ્રક આવીને આગળ આવી ગયો હોય, એટલે એ ન સાઈડ આપે કે ન એની ગતિ હોય. માન 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 કરીને એને ઓવરટેક કરીને તો આગળ જાય, ટ્રેક્ટર આવ્યું હોય, એ ટ્રેક્ટર વાળો એની મસ્તીમાં જતો હોય, ન સાઈડ આપે કે ન એની ગતિ હોય. આવા બધા વિઘ્નો છે આ રોડ ઉપર. ભગવાનને પામવું હોય એ રસ્તો કઈ હેલો નથી, આવા વિઘ્નો તો છે જ. ગતિ ને સ્પીડ પકડવા દેતા નથી, ગતિને સ્પીડ પકડવા દેતા નથી. એ ન સ્પીડ ન પકડાય અને એમાં વિઘ્ન આવે ત્યારે ના હિંમત ન થઈ જાય માણસ, હિંમત હારી ન જાય, બેસી ન રહે, પડી ન જાય, એને માટે ના હરિબળ ગીતા. બસ મહારાજ આપને પ્રેરણા કરશે, એ રીતે આપણે આગળ વધતા જઈશું, સમજતા જઈશું અને સમજાવતા જઈશું. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. કાલે વાત કરી હતી એમ આ કથાને તમે રોકશા, રોકતા નહીં, એક કાને ઉતારી બીજા કાને કાઢી નાખવી એમ નહીં સમજતા, એક કાને ઉતારી દેવાની અને મોબાઈલમાં હોય એને આગળ મોકલી દેવાની. જય સ્વામિનારાયણ.